નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ 3, ધંધાકીય સેવાઓ 2, તારીખ 10 સપ્ટેમ્બર 2020. મિત્રો, ગયા પીરિયડમાં આપણે બેંક ખાતાના પ્રકારો વિશે વિશેષ સમજૂતી મેળવી હતી. આજે આપણે બેન્કિંગની સેવાની અંદર કેટલીક બાબતો એવી છે કે જેના વિશે આપણે અજાણ હોય, આજે આપણે એવી અમુક બાબતો વિશેની ટૂંક નોંધ સમજવાની છે. દરેક ટૂંક નોંધ 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે એવી છે, બરાબર? એટલે પરીક્ષાલક્ષી બાબત તો ખરી જ, પણ તેની સાથે સાથે એ પણ સમજવું કે બેંકની અંદર આવી સેવાઓ પણ દરેક બેંક દ્વારા આપવામાં આવે છે. તો આપણે આજે નાની નાની 5 ટૂંક નોંધ ભણવાની છે, જેમાં પહેલી ટૂંક નોંધ કોલ મની, ત્યાર પછી કોર બેન્કિંગ, ત્યાર પછી RTGS, આવો શબ્દ તમે સાંભળો હશે, ત્યાર પછી NEFT, અને છેલ્લી ટૂંક નોંધ છે એમ બેન્કિંગ, એટલે મોબાઈલ બેન્કિંગ, બરાબર? તો આવી 5 ટૂંક નોંધ વિશે આપણે સમજીએ, તમને વધારે ખ્યાલ આવશે. પહેલી ટૂંક નોંધ છે કોલ મની. તો કોલ મની એટલે શું થાય મિત્રો? એક જ દિવસ માટે આપવામાં આવતી લોન એટલે કોલ મની. આ શબ્દ અગાઉ પણ આવી ગયો છે, એટલે કે આપેલ લોનની રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મની કહે છે. કોઈકવાર બેંકને 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની મુશ્કેલી હોય, ત્યારે અન્ય કોઈ બેંક પાસે હાજર નાણાં હોય તો નાણાંની મુશ્કેલી અનુભવતી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા નિયુક્ત કરેલ એજન્સી દ્વારા નાણાં આપવામાં આવે છે. આ માટે રકમ મેળવનાર બેંકે વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર? તો મિત્રો, આને કહેવાશે કોલ મની, બરાબર? ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક બેંકને બીજી બેંકની જરૂર હોય, એક બેંક અન્ય બેંકને જ્યારે પૈસા માટે મદદ કરે છે, એક બેંક બીજી બેંકને 24 કલાક કે તેનાથી ઓછા સમય માટે જ્યારે ઉછીના નાણાં આપે છે, ત્યારે તેને કોલ મની કહેવાય. એક દિવસનું વ્યાજ પણ જે બેંક લોન લે છે તેને ચૂકવવું પડે છે, બરાબર? ત્યાર પછીનો મુદ્દો છે કોર બેન્કિંગ. બેંકની આ વ્યવસ્થાને કારણે ખાતેદાર જે તે શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે. કોઈપણ શાખાનો ખાતેદાર આ જ બેંકની કોઈપણ સ્થળે આવેલી બેંકની શાખામાં નાણાકીય લેવડ દેવડ અને અન્ય વ્યવહારો કરી શકે છે. દાખલા તરીકે બેંકની કોઈપણ શાખામાંથી રોકડ ઉપાડી શકે છે અને જમા કરાવી શકે છે. આનું મિત્રો હું તમને ઉદાહરણ આપું કે રાજકોટ શહેરની SBI બેંક, માની લો કે મારું બેંક એકાઉન્ટ સિવિલ હોસ્પિટલ પાસે આવેલી જે SBI બેંક છે તેની અંદર મારું બેંક એકાઉન્ટ છે. હવે હું ત્યાં કોર બેન્કિંગની સુવિધા લેવા માંગતો હોય તો ત્યાં મારે જાણ કરવી પડે, એ મને મંજૂરી આપે, ત્યાર પછી રાજકોટ શહેરની કે આખા ભારત દેશની કોઈ પણ SBI બેંકની શાખામાં હું જઈને મેન્યુઅલી, એટલે કે ખુદ જઈને રૂપિયા જમા કરાવી શકીએ અથવા તો ઉપાડ કરી શકીએ, તેને કોર બેન્કિંગ થયું કહેવાય. જો કોર બેન્કિંગ ન હોય તો મિત્રો, તમે તમારા જે શાખામાં તમારું બેંક એકાઉન્ટ છે એ જ જગ્યાએ તમે રૂપિયા જમા કરાવી શકો અને એ જ જગ્યાએથી તમે મેન્યુઅલી ઉપાડી શકો છો, બરાબર? એટલે કોર બેન્કિંગથી ઘણી બધી સુવિધાઓ મળે છે, બરાબર? વધારે સમજીએ તો કોર એટલે
જેનું પૂરું નામ છે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, કે જેમાં બેંકના કેન્દ્રિત સર્વરમાં આજ બેંકની બધી જ શાખાના ખાતેદારોના ખાતાની વિગતોનો સંગ્રહ થયેલો હોય છે. બેંકની શાખાના બધા જ ખાતેદારોના વ્યવહારોની વિગતોની રિયલ ટાઈમમાં જ આ કેન્દ્રિત સર્વરમાં નોંધ થાય છે. રિયલ ટાઈમ એટલે કે તરતો તરત જ તમે બેંકની અંદર ડેબિટ કરો, ક્રેડિટ કરો, આખા ભારત દેશની અંદર જેટલી જગ્યાએ એસબીઆઈ બેંક આવેલી છે તે બધી જ જગ્યાએ તમારા ખાતામાં જે કાંઈ ઉપાડ થયો હોય, જમા થયેલું હોય તેની નોંધ જોવા મળે છે. એટલે એને કહેવાય સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, બરાબર. ત્યાર પછી ની ટૂંક નોંધ છે આરટીજીએસ. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ એક એવી પદ્ધતિ છે જેમાં આરટીજીએસનું સભ્યપદ ધરાવતી બેંક તેના ખાતાધારકની રકમ ભારતની અન્ય કોઈ બેંકના ખાતાધારકના ખાતામાં જમા કરાવી શકે છે. આ પદ્ધતિમાં રૂપિયા 2 લાખથી વધુ રકમની ફેરબદલી પણ થઈ શકે છે. આને માટે બેંકે આરટીજીએસનું સભ્યપદ મેળવવું પડે છે અને બેંકની બધી જ શાખાઓની ઓળખ IFSC કોડ દ્વારા થાય છે. IFSC કોડ હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ બેન્કિંગ ટેકનોલોજી IDRBT દ્વારા આપવામાં આવે છે. IFSC કોડ એ 11 આંકડાનો હોય છે. કોઈ પણ મિત્રો, કોઈ પણ બેંકનો RTGS કોડ એ કોઈ પણ શાખાની અંદર 11 આંકડાનો RTGS કોડ હોય છે. હવે એ તમને ક્યાં જોવા મળે? તો તમે કોઈ પણ બેંકની અંદર ખાતું ધરાવતા હોય તો તમારી પાસે પાસબુક હશે. એ પાસબુકના પહેલા પાના ઉપર ઘણી બધી વિગતો હોય, જેમાં ખાતાધારકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંકનું સરનામું, શાખા અને નીચે ત્યાં એક સાઈડમાં ખૂણામાં IFSC કોડ પણ નોંધેલો હોય છે. દરેક શાખાનો IFSC કોડ અલગ અલગ હોય છે અને યુનિક હોય છે, બરાબર. ટૂંકમાં જે બેંક RTGSનું સભ્યપદ ધરાવે છે તે બેંક એક બેંકમાંથી બીજી બેંકમાં કોઈપણ ખાતાધારકના ખાતામાંથી 2 લાખ સુધીની રકમ જ્યારે ખાતાધારક ઓર્ડર કરે ત્યારે તાત્કાલિક એક ખાતામાંથી બીજા ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકો છો, તેને RTGS કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી મિત્રો NEFT, એ એના જેવું જ છે. NEFT એટલે જેનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. RTGS જેવી જ નાણાંની ફેરબદલી કે ચૂકવણીની પદ્ધતિ છે. આ માટે બેંકે IFSC કોડ મેળવવો પડે છે. NEFTનું સભ્યપદ ધરાવતી બેંક ભારતની અન્ય બેંક જે NEFTનું સભ્યપદ ધરાવતી બેંક ભારતની અન્ય બેંક જે NEFTનું સભ્યપદ ધરાવતી હોય તે બેંકમાં જ નાણાંની ફેરબદલી થઈ શકે છે. એટલે કે ઉદાહરણ મિત્રો હું તમને એવું આપું તો એક્સિસ બેંક જે NEFTનું સભ્યપદ ધરાવતી હોય, બેંક ઓફ બરોડા એ પણ NEFTનું સભ્યપદ ધરાવતી હોય, તો સામસામે બંને બેંક NEFTનું સભ્યપદ ધરાવતી હોય તો જ એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. ફેરબદલી માટે ભંડોળની રકમની કોઈ મર્યાદા નથી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફેરબદલીની પ્રક્રિયા બેચ દ્વારા થાય છે, જેનો સમય 1 કલાકનો હોય છે. દરેક બેચમાં મહત્તમ રૂપિયા 2 લાખની ફેરબદલી થાય છે અને બેચના દરેક ફેરામાં 10 વ્યવહારો થઈ શકે છે. આ એક મર્યાદા NEFTની રહેલી છે.
કે એક બેચમાં વધુમાં વધુ 10 વ્યવહારો થાય અને એક બેચમાં 2 લાખની ફેરબદલી થઈ શકે, પછી આખા દિવસમાં તમે ઘણી બધી વખત કરી શકો, પરંતુ એક વખતમાં 2 લાખથી વધુ ફેરબદલી થઈ શકતી નથી। ત્યાર પછીનો ટોપિક છે મિત્રો, છેલ્લી ટૂંકનો આજની, એમ બેન્કિંગ એટલે કે મોબાઈલ બેન્કિંગ। આજે મિત્રો દરેક બેન્કે પોતાની એક એપ્લિકેશન બનાવેલી છે, આપણે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર સર્ચ મારીએ પ્લે સ્ટોરની અંદર જઈને તો દરેક બેન્કની એક મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન તમને જોવા મળશે। આ એપ્લિકેશન દ્વારા ઘણી બધી સુવિધાઓ મળે છે, જેમ કે તમે તમારા ખાતામાં બેલેન્સ ચેક કરી શકો છો, તેમજ સ્ટેટમેન્ટ પણ તમે જોઈ શકો છો, બેંક દ્વારા આપવામાં આવતી સર્વિસનો તમે લાભ પણ લઈ શકો છો, કેવી કેવી સેવાઓ એ આની અંદર આપણે જોઈએ। બેંકનો ખાતેદાર કે જેના ઇન્ટરનેટનું જોડાણ મોબાઈલ સાથે હોય તે કોઈ પણ જગ્યાએથી બેંક સાથે નાણાકીય વ્યવહાર કરી શકે છે, દાખલા તરીકે ગેસનું બિલ, વિદ્યુત બિલ, ટેલિફોન બિલ, કરવેરાની રકમ વગેરે આવી અનેક બાબતોની ચૂકવણી કરી શકે છે અને ખાતામાં જમા રકમની શિલક પણ એ જાણી શકે છે, એટલે કે અત્યારે આપણા ખાતામાં કેટલા રૂપિયા જમા છે તે પણ તમે 24 કલાક જોઈ શકો છો। બેંકને અરજી કરીને મોબાઈલ બેન્કિંગની સેવા ઉપલબ્ધ કરી શકાય છે, જેના આધારે બેંક ખાતાધારકને એક લોગિન આઈડી આપે છે અને પાસવર્ડ પણ આપે છે। હવે તો મિત્રો એવી સુવિધા આવી ગઈ છે કે બેંક તમને એટીએમ કાર્ડ આપે તો એટીએમ કાર્ડની અમુક વિગતો આ એપ્લિકેશનની અંદર એડ કરવાથી પણ આપણે આપણી મોબાઈલ બેન્કિંગની સેવા આપણા મોબાઈલમાં શરૂ કરી શકીએ છીએ। તેના માટે આપણો એક રજિસ્ટર્ડ મોબાઈલ આપણને ખબર હોવી જોઈએ અને એ જ મોબાઈલની અંદર આ એમ બેન્કિંગની સર્વિસ આપણે મેળવી શકીએ છીએ। તો મિત્રો આ બધી સેવાઓ આપણને બેંક દ્વારા મળે છે, ખૂબ જ સારી બાબત છે। આજનું હોમવર્ક, આજે સમજાવેલી જે આ 5 ટૂંક નોંધ છે તે સરસ મજાના અક્ષરે એક વખત લખવી, બાકી કરવી, યાદ રાખવી। હવે પછી જ્યારે મળશું ત્યારે આ ચેપ્ટરમાં જે ટૂંકમાં જવાબો આપો 2 માર્કમાં પૂછાય છે એવા પ્રશ્નો આપણે સમજવાના છે। ત્યાં સુધી રજા લઈએ, તમે બધા તમારા સ્વાસ્થ્યનું ખાસ ખાસ મિત્રો ધ્યાન રાખજો। દિવસે ને દિવસે કોરોનાની જે આ મહામારી છે એ વધી રહી છે, ખાસ કરીને આપણા શહેરમાં આ મુસીબતનો સામનો આપણે કરવો જ પડે એમ છે। શક્ય બને ત્યાં સુધી આપણે ઘરની બહાર ન જ નીકળીએ અને સાવધાનીમાં જ આપણે અત્યારે આ દિવસોને વિતાવવાના છે। મિત્રો ગુડ બાય, ટેક કેર।